ગલતેશ્વર તાલુકાના સેવલિયા ગામે વંદે ગુજરાત રથયાત્રાનું આગમન ભારે ઉત્સાહ સાથે કરાયું સ્વાગત દેશભરમાં આઝાદીના પંચોતેર વર્ષ પૂર્ણ થતાં આઝાદીકા અમૃત કાર્યક્રમની ઉજવણી કરાઈ રહી છે તે અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા રાજ્યના અનેક વિસ્તારોમાં ગુજરાત સરકારની પ્રજાલક્ષી વિવિધ યોજનાઓ દ્વારા દરેક ક્ષેત્રમાં કરાયેલી વિવિધ સિદ્ધિઓની જાણકારી દરેક નાગરિક સુધી પહોંચે તે આશયથી વંદે ગુજરાત વિકાસ રથનું પ્રસ્થાન કરાયું હતું તે અનુસંધાને આજે ગરતેશ્વર તાલુકાના સેવાલ્યામાં સ્વામિનારાયણ મંદિરે વંદે ગુજરાત વિકાસ રથનું આગમન થતાં ગળતેશ્વર તાલુકા વહીવટીતંત્ર પાલી પંચાયતના માજી સરપંચ ઉપસરપંચ જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખો સદસ્યો ગ્રામજનોએ ભારે ઉત્સાહથી આવકારી સ્વાગત કર્યું હતું ગણતેશ્વર તાલુકાના અધિકારી મામલતદાર અને પુરવઠા આરોગ્ય બાર વિકાસ પશુ આરોગ્ય જેવા અનેક વિભાગના અધિકારીઓ આજુબાજુ ગામના સરપંચો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને સરકાર દ્વારા આ વિસ્તારમાં કરાયેલ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને નવીન કામોની જાહેરાત કરાઈ હતી રાજ્ય સરકારની ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ કીટ આરોગ્ય વિભાગ દ્વારા કોરોના રસી અને આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણ અને બાર વિકાસ વિભાગ દ્વારા સગર્ભા બહેનોને તંદુરસ્તી માટે કીટ વિતરણ કરાયું હતું આઝાદીના પંચોતેર વર્ષની ઉજવણીના ભાગરૂપે ફોરેસ્ટ વિભાગ દ્વારા પંચોતેર વૃક્ષના રોપાનું વિતરણ કરાયું હતું અલ્પેશ સોલંકી જેડેશ ટીવી ખેડા